चलो बेटा, धोरण 11 चैप्टर 9 लेक्चर नंबर 13 उदाहरणों का एक 9.5 छे। उदाहरणों 9.5 જોશો આપણે રકમાં છું છું હિન્દ મહાસાગરમાં આશરે ઊંડાઈ 3000 મીટર છે હિન્દ મહાસાગર ધીસ ઇઝ ધ નીચે સરફેસ અને તળિયું છે અને હિન્દ મહાસાગર છે એની ઉપરની સપાટી આ પાણી અને ઊંડાઈ એટલે આખી આમ આ ઉપરની સપાટી અને આ ઊંડાઈ આ ઊંડાઈ કીધી છે 3000 મીટર એટલે ઊંચાઈ લઈ લો ઊંચાઈ h h બરાબર 3000 મીટર છે એક કામ કરો ઊંડાઈ h તો h બરાબર 3000 મીટર આપેલી છે ધ્યાન રાખજો બરાબર આગળ તો મહાસાગરના તળિયે પાણી માટે આંશિક સંકોચન શોધો આંશિક સંકોચન હવે શું થાય આ પાણી ઉપર હોય તો આ પાણીનો ઉપરનો આખો સ્તર છે એ નીચેના પાણી પર દબાણ કરે એટલે પાણી થોડુંક દબાય આંશિક સંકોચન એટલે કદમાં થતો ઘટાડો પણ આંશિક ખાલી એમ નથી કીધું સંકોચન એટલે કદ ઘટે એમ નથી કીધું કદનો ઘટાડો એમ કીધું છે કદમાં થતો એટલે આંશિક સંકોચન એનો આંશિક સંકોચન આંશિક સંકોચન એને કહેવાય ડેલ્ટા વી બાય વી એ તમને શોધવાનું કીધું છે આંશિક સંકોચન એટલે કદમાં થતો ફેરફાર આંશિક ફેરફાર આંશિક સંકોચન એટલે કદમાં થતો આંશિક ફેરફાર શોધો બીજું આપ્યું છે બલ્ક મોડ્યુલસ આપેલું છે બલ્ક મોડ્યુલસ બી બલ્ક મોડ્યુલસ આપેલું છે 2.2 ગુણ્યા 10^9 એકમ તો આપણે બધાના ભણી ગયેલા ન્યૂટન પર મીટર સ્ક્વેર અને એક સાથે સાથે કીધું છે જી લેવાનું છે તમારે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો ડેલ્ટા વી બાય વી તો હવે યાદ કરો બલ્ક મોડ્યુલસ તમારા દીકરાઓને હવે સૂત્ર યાદ આવવું જોઈએ બલ્ક મોડ્યુલસ તેને આપણે બી કહેતા તો બી ઇઝ ઇક્વલ ટુ પી ના છેદમાં ડેલ્ટા વી બાય વી બરાબર અહીંયા આગળ લખતા આપણે માઇનસ તો આપણે તો શું શોધવાનું છે ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ પી ના છેદમાં બી આ ગુણાકારમાં એવો છેદમાં આવ્યો બરાબર માઇનસ હવે જોજો ખાસ પી પી એટલે દબાણ હવે આખું આ તરલ છે આખું પાણીની સપાટી ધીસ ઇઝ ધ ઓલ સરફેસ ઓફ ધ પાણી આ પાણીની આખી સપાટી છે આખી આ પાણીની સપાટી છે આખી પાણીની સપાટી છે આખી પાણીની સપાટી છે બરાબર બધું પાણી પાણી ધીસ ઇઝ ધ પાણી આ દિલ હે પાણી 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 આ દિલ હે પાણી પાણી હા એવું કંઈક આવે ગીત તો એના વડે લાગતું દબાણ તો યાદ રાખજો તરલ સ્થળ આને કહેવાય તરલ પ્રવાહી વડે લાગતું દબાણ તરલ સ્થંભ આ 300 મીટરનો આખો પાણીનો સ્થંભ કહેવાય આખો તો એના વડે લાગતું દબાણ 10મા ચેપ્ટરમાં તમારે સૂત્ર આવશે હા પણ આપણે બીજા ચેપ્ટરમાં સાબિત કરેલું પી ઇઝ ઇક્વલ ટુ એ બાજુમાં લખું પરંતુ તરલ સ્તંભ વડે લાગતું દબાણ પી ઇઝ ઇક્વલ ટુ રો જી એચ સૂત્ર હતું રો પાણીની ઘનતા જી ગુરુત્વ પ્રવેગ એચ પાણીની ઊંચાઈ તરલ સ્તંભની ઊંચાઈ આ સૂત્ર હતું આમાં પાણીમાં એક સૂત્ર મૂકશો ને આ બાજુ તેનું સૂત્ર દબાણ જેવું થાય અમે સાબિત કરેલું છે કરાવેલું છે તમારી પાસે સાબિતી આવશે 10મા ચેપ્ટરમાં તો અહીંયા કિંમત મૂકો ચલો ધેરફોર આ કિંમત આની અંદર મૂકીએ બલ્ક મોડ્યુલસ તમારું આ બીજો ભાગ આ થઈ ગયું સમીકરણ નંબર તમારું 1 આ થઈ ગયું સમીકરણ નંબર 2 સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 માં એકમાં સમીકરણ 2 ની કિંમત મૂકતા તો ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ રો
जी एच इज इक्वल टू रो जी एच छेद मा बल्क मॉड्यूलस बी क्यू माइनस बराबर ये किंमत मुकी आपणे रो घनता घनता न्यूटन पर मीटर क्यूब से पानी की घनता आवे 10^3 ये लखो हो तो लखो पानी की घनता रो इज इक्वल टू 1000 किलोग्राम पर मीटर क्यूब एम आवे એટલે 1 મીટર ક્યુબ માં 1 મીટર પહોળો 1 મીટર લાંબુ 1 મીટર ઊંચું બોક્સ લેવાનું મોટું વોશિંગ મશીન નું બોક્સ આવે એવું એની અંદર પાણી ભરો એટલે 1000 લિટર ની ટાંકી જેટલું થાય 1000 કિલોગ્રામ થાય એમાં તો આના જગ્યાએ એવું 10^3 માઇનસ ગુણ્યા જી 10 × h 3000 છેદમાં 2.2 × 10^9 જવાબ લાવો ચાલો 10^9 દીકરાઓ ચો જવાબ લાવો એ લોકોનું તો કઈક અલગ 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 આપેલું છે જોઈએ આ 3 1 2 3 4 3 4 7 મીંડા થઈ ગયા થોડુંક વ્યવસ્થિત કરું તો આમ થાય માઇનસ 3 × 10^7 3 4 5 6 7 છેદમાં 2.2 × 10^9 3/2 2.2 1.36 માઇનસ ગુણ્યા 10^-2 ડેલ્ટા વી બાય વી કદમાં આટલો ઘટાડો થયો ઘટાડો ઋણ નિશાને ઘટાડો દર્શાવે કદમાં આંશિક ઘટાડો દર્શાવે ટકામાં એ લોકોએ પૂછ્યું છે ટકામાં લ્યો ખાલી મૂલ્ય લઈએ ડેલ્ટા વી બાય વી ગુણ્યા 100% એ લોકોએ કીધું છે એટલે આપણે લઈએ 1.36 × 10^-2 × 100% 1.36% શું થાય ઘટાડો ઋણ નિશાની કદમાં ઘટાડો દર્શાવે આ ઋણ નિશાની જે છે કદમાં ઘટાડો દર્શાવે કઈ જ કહ્યું નથી બલ્ક મોડ્યુલસ નું સૂત્ર મેં તમને છેલ્લે વધારાની થિયરીમાં બધા સૂત્ર લખેલા બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી છેદમાં ડેલ્ટા વી બાય વી બરાબર પ્રતિબળ છેદમાં કદ વિકૃતિ કદ પ્રતિબળ છેદમાં કદ વિકૃતિ કદ પ્રતિબળમાં સપાટીને લંબ રૂપે લાગે એટલે દબાણ પી આવે તો બી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય વી ડેલ્ટા વી બાય વી શું થાય પી બાય બી પણ આ દબાણ પી છે એ તો આ તલસ્થમ વડે લાગતું દબાણ છે ઇઝ ઇક્વલ ટુ રોઝી એચ રોજીએચ આપણે સાબિત કરશું 10મા ચેપ્ટરમાં અત્યારે ખાલી યાદ રાખો રોજીએચ કિંમત મીગી જવાબ આવી ગયો ખાસ વાત જોશી કરશો ખબર પડે છે